गुड मॉर्निंग બાળકો, જય શ્રી કૃષ્ણ. કલરવ મોડેલ સ્કૂલ YouTube ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? તો ચાલો, આજે કયો વાર છે? આજે શનિવાર. શનિવાર એટલે ધોરણ 7 માં કયો વિષય આવશે? વિષય હિન્દી, જેમાં આપણો અધૂરો પાઠ એટલે કે અધૂરો એકાઈ કયો હતો? આપણે આગળના વિડિયામાં એક નવો પાઠ શરૂ કર્યો હતો. એ પાઠનું નામ શું છે? સચ્ચા હીરા, જેમાં આપણે પેજ નંબર 15 ઉપરના પહેલા પેરેગ્રાફ સુધી જોયેલું. तो आमां केनी बात करवामां आवे छे? तो चलो आपणे जे आगळ भण्या तेनुं थोडुं प्रिविजन करी लईए. तो आमां एक गाम छे. ए गामनी स्त्रीओ सांजना समये जे गाममां जे पातळमां जे कूवो आवेलो होय त्यां कूवे पाणी भरवा जाय छे. एमांथी अमुक स्त्रीओ छे ई क्यां चाली जाय छे? पाणी भरीने पोताना घरे चाली जाय छे. એમાંથી ચાર સ્ત્રીઓ ઈ પાણી ભરીને જે કુવાની આજુબાજુની જે બાકી જગત હોય છે ત્યાં બેસી જાય છે અને બેસીને વાતો કરવા લાગે છે. એમાંથી પહેલા નંબરની જે સ્ત્રી છે એમાંથી જે ઈ કેવી દેખાય છે? વૃદ્ધ દેખાય છે, થોડી મોટી ઉંમરની દેખાય છે. તો ઈ વાતો કરતા એની વાતો ક્યાં પહોંચી જાય છે? પોતાના પુત્ર ઉપર, એટલે કે પોતાના પુત્રના વખાણ શરૂ કરે છે કે મારો પુત્ર તો આવો છે, મારો પુત્ર તો આવો છે. અને એકના મખાણ સામે બાકીની જે બે સ્ત્રીઓ છે એ પણ પોતાના પુત્રના મખાણ કરે છે. તો જેમાં પહેલા નંબરની સ્ત્રી છે એ શું કહે છે કે મારો પુત્ર તો ખૂબ જ સરસ ગાય છે. એના ગીત સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે. તો પહેલા સ્ત્રી છે એ પોતાના પુત્રના મખાણ કરે છે, તો બીજી સ્ત્રી શું કામ ન કરે? તો એ પણ પોતાના પુત્રના મખાણ કરે છે. મારો પુત્ર તો એ કે ખૂબ જ શક્તિશાળી છે, એ મોટા મોટા બહાદુર લોકો છે, એને પણ પછાડી દે છે, એ તો આધુનિક યુગનો ભીમ છે. તો આ સાંભળીને ત્રીજી સ્ત્રી પણ પોતાના પુત્રના વખાણ કરે છે. મારો પુત્ર તો એ કે બૃહસ્પતિશા બુદ્ધિમાન છે, એમ કહે છે. એટલે કઈ રીતના? તો મારો પુત્ર છે ને એ કઈ પણ વાંચે તો એને તરત જ યાદ રહી જાય છે. એવું લાગે છે કે જાણે મારા પુત્રને મનમાં સાક્ષાત સરસ્વતીનો વાસ છે. તો ત્રણ સ્ત્રી છે એ આ વાતો કરી રહી છે. તો ચોથી સ્ત્રી તો જે પાણી ભરે છે. તો આ ત્રણ સ્ત્રીઓ એમ કહે છે, એમાંથી જે મોટી ઉંમરની સ્ત્રી છે એ ચોથી સ્ત્રીને એમ કહે છે કે અમે બધાએ પણ પોતાના પુત્રના વખાણ કર્યા, તો તું પણ કર કે તારો પુત્ર કેવો છે, કેવો હોશિયાર છે, એમ કહે છે. પણ ચોથા નંબરની સ્ત્રી એને જવાબ આપે છે કે મારો પુત્ર ના તો એ કે ભીમ જેવો બળવાન નથી, ના તો કે બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન નથી, અને એ તો ગંધર્વ રસ ગાયક, એટલે કે એ સારો એવો ગાયક નથી. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળનો આપણે આગળનો જે પેરેગ્રાફ છે એ સમજીએ. તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15 પરનો બીજો પેરેગ્રાફ. હવે આ બધી વાતચીત થાય છે પછી ચારે ચાર સ્ત્રીઓ પાણી ભરીને પોતાના ઘર તરફ ચાલે છે. એ દરમિયાન શું થાય છે? તો જુઓ, कुछ समय बाद जब वे सब घड़े सीट पर रख कर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. थोड़ा समय पछी बधी स्त्रीओ પોતાના સિર એટલે કે પોતાના માથા ઉપર ઘડો રાખીને ચાલી જાય છે. એવામાં રસ્તામાં કોઈકનો સરસ મજાનો ગીત ગાતો હોય એવો અવાજ સંભળાય છે. સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હે. તો આ સાંભળીને પહેલી સ્ત્રી કહે છે કે સાંભળો, આ તો મારો હીરો એટલે કે આ તો મારો પુત્ર ગીત ગાઈ રહ્યો છે. તુમ લોકોને સુના ઉસકા કંઠ કિતના મધુર હે. પછી પહેલી સ્ત્રી હોય છે એમ કહે છે, તમે બધા બાકીની ત્રણ સ્ત્રીઓને કહે છે, તમે સાંભળ્યું મારા પુત્રનો અવાજ કેટલો મધુર છે. વહ લડકા ગીત ગાતા હુઆ કિસી રાસ્તે સે નિકલ ગયા. પછી ઈ જે પુત્ર છે, પહેલી સ્ત્રીનો પુત્ર છે, ઈ ગીત ગાતો ગાતો આગળ ત્યાંથી ચાલ્યો જાય છે. ઉસને અપની માતી ઓર કોઈ ધ્યાન નહીં દિયા. તેણે ઈ ગીત ગાતો ગાતો ચાલ્યો જાય છે. એણે એની મમ્મી એટલે કે એની માતા તરફ એણે જોયું પણ નહીં. હવે એવામાં બીજી સ્ત્રીનો પુત્ર નીકળે છે. તો જો ઇતને મેં દૂસરી સ્ત્રી કા બેટો ઉધર સે આતા દેખાઈ ગયા. એવામાં જે બીજા નંબરની સ્ત્રી હતી જેનો પુત્ર કેવો હતો? ભીમ જેવો, એટલે કે ખૂબ જ બળવાન હતો, એ સામેથી ચાલ્યો આવતો હોય એવો દેખાય છે. દૂસરી સ્ત્રી ઉસે દેખકર ગર્વ સે બોલી, દેખો વહ મેરા લાડલા બેટા આ રહા રે. પછી બીજા નંબરની સ્ત્રી તેના પુત્રને જોઈને કહે છે કે જુઓ, મારો લાડલો પુત્ર સામેથી આવી રહ્યો છે.
दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में उसकी बराबरी कौन कर सकता है? शक्ति और सामर्थ्य में इनकी बराबरी कोई न कर सके। वह यह कह ही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। પોતાના પુત્રના વખાણ કરી રહી હતી, બાકીની જે સ્ત્રીઓ ચાલી રહી હતી ને એના સામે, પણ એનો પુત્ર એની તરફ જોતો પણ નથી અને એ પણ ત્યાંથી ચાલ્યો જાય છે। જેમ પહેલી સ્ત્રીનો પુત્ર ચાલી ગયો તેમ બીજી સ્ત્રીનો પુત્ર પણ ત્યાંથી ચાલ્યો જાય છે। વે કુછ આગે બઢી તો એકાએક તીસરી સ્ત્રી કા બેટા ઉધર સે સંસ્કૃત કે શ્લોકો કા પાઠ કરતા હુઆ निकला। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। एवामा ये बातों करी ज रही होती बड़ी स्त्रियों, एवामा त्रिजा नामनी स्त्री होती, तेनो पुत्र त्यांथी निकले छे अने जे संस्कृत ना श्लोक होय ई बोलतो बोलतो ई निकले छे। ए तो तमने एवं ज लागे के साक्षात सरस्वती एना कंठ में विराजमान छे। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही है मेरा गोद का हीरा। तीसरा એટલે કે ત્રીજા નંબરની સ્ત્રી છે એ પણ ગદગદ એટલે કે આમ અહીંયા ગળે સુધી આમ ગોવાની તૈયારી હોય એવો અવાજ, એવા અવાજમાં એ બોલે છે કે આજ મારો પુત્ર છે, આજ મારા ખોળાનો લાલ છે, હીરો છે એમ કહે છે। ઇસે કોણ બૃહસ્પતિ કા અવતાર નહીં કહેગા? આના શ્લોક સાંભળીને આને કોણ બૃહસ્પતિનો અવતાર નહીં કહે? यवा पोखरण करे छे, परंतु उसका बेटा भी मां की ओर देखे बिना आगे बढ़ गया। पण तेनो पुत्र पण बाकी ना जे बे स्त्रियों ना पुत्र चाल्या गया, एम त्रीजी स्त्री नो पुत्र पण त्यांथी चाल्यो जाय छे। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। एवामा त्रण स्त्रीना पुत्र तो क्या चाल्या गया, हवे चौथी स्त्रीनो पुत्र निकले छे। जोवामा केवो हतो? एकदम सीधो अने सादो हतो। तो एने जोईने चौथी स्त्री कहे छे, आज मारो लाल छे, एटले के आज मारो पुत्र छे। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। चौथी स्त्री एना पुत्र ना मखान करी रही होती, एवामा एनो पुत्र क्या एनी सामे आवे छे। अपनी मां को देखकर वह रुक गया और बोला, मां लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं। एनी मम्मी ने जोए छे, एनी माता ने जोए छे अने ई न्या ज उभो रही जाय छे अने एनी मम्मी ने कहे छे के मम्मी तू मने घड़ो आपी दे, एवुं कहे छे। मना करने पर भी उसने मां के सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। एक चौथी स्त्री छे ए घणी ना पाड़े छे, पण एनो पुत्र एनी पासेथी घड़ो लई ले छे अने घड़ो लईने ए पोताना घरे चाल्यो जाय छे। तीनों औरतो बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। पछी त्रण स्त्रीओ पोताना पुत्रना जे वखाण करी रही हती, ए स्त्रीओ तो आश्चर्य साथे ए चौथी स्त्रीना पुत्रने जोई रही। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई उनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। अबे आज जो चार स्त्रियों बात कर रही होती एमा जो पाछळ एक वृद्ध महिला पण चाली आती थी, तो ये वृद्ध महिला आ बधा दृश्य जोवे छे, आ बधी बातो जोवे, बातो सांभळे छे, त्यार पछी कहे छे के जोवो छो शुं, सांभळो छो शुं, ई के आज के साचो हीरो केवाय। ટૂંકમાં આ વાર્તા ઉપરથી એવો ખ્યાલ આવે છે, એવો શીખવા મળે છે કે તમે આગળ સાંભળ્યું કે જે આગળની ત્રણ સ્ત્રીઓ હતી, ત્રણ સ્ત્રીઓ પોતાના પુત્રમાં કઈ કઈ કળાઓ છે એના વખાણ કરી રહી હતી। કળાઓ શિક્ષણ કળાઓ છે, એ જે શિક્ષણ છે એ તો જરૂરી છે, સાથે બીજાને કોઈને મદદ કરવી, પોતાના જીવનમાં એ શિક્ષણ ઉતારવું એ પણ જરૂરી છે। તો ચોથી સ્ત્રી છે એનો પુત્ર કેવો હતો? એનામાં આ એક પણ શિક્ષણ આવા એક પણ ગુણ નહોતા, પણ એમાં કયો ગુણ હતો એની માતાને કામ કરે છે એ જોઈ શકતો ન હતો। જ્યારે બાકીની સ્ત્રીઓના પુત્ર કેવા હતા? ભણેલા હોશિયાર હતા, પણ તેણે તેમની માતાની મદદ કરી નહીં, એવું ખ્યાલ આમાં આપણે શીખવા મળે છે।
હવે આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ જે તમારે બાકી નોટમાં લખવાનું છે અને સી સવાલ જવાબ તમારે પાકા કરવાના છે હવે પછી આપણે આગળના વિડિયોમાં વાર્તા લેખન શીખવાનું છે જય શ્રી કૃષ્ણ